હવે આગળ વાત કરીએ તો અમીરગઢ, ઇકબાલગઢ અને વીરપુરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. અયોધ્યામાં રામલલ્લા બિરાજવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે. 22 તારીખના રામલલ્લાને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, ઇકબાલગઢ અને વિલમપુર ટાઉન વિસ્તારમાં પોલીસે આવતીકાલ આવનાર ઉત્સવને લઈ ફૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તમામ ગામના આગેવાનો સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે અપીલ કરી છે. 22 જાન્યુઆરી આવતીકાલ રામ ઉત્સવને સમગ્ર દેશમાં ધામધૂમથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેર, ગામ, ગલી, મહોલ્લા સજાવવામાં આવ્યા છે અને ઉત્સાહની તૈયારીઓ કરવામાં આવેલી છે. તેમાં 22 જાન્યુઆરી કોઈ અણબનાવ ન બને તેના ભાગરૂપે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, અમીરગઢ અને વિરમપુર ખાતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાંથી શોભાયાત્રા રેલી સ્વરૂપે નીકળવાની છે તે વિસ્તારનું અમીરગઢ PI ધવલ પટેલ દ્વારા જાત નિરીક્ષણ કર્યું હતું, જે બાદ પોલીસ સ્ટાફ સાથે PI ધવલ પટેલે ગામના તમામ આગેવાન સાથે બેઠક યોજી હતી અને 22 તારીખે અયોધ્યામાં રામલીલા બિરાજમાન થવાના છે, જેના ભાગરૂપે આપણા વિસ્તારમાં થતા ઉત્સાહ આયોજનમાં શાંતિમય રીતે ઉજવવા અપીલ કરી અને કાયદોની વ્યવસ્થા જાળવવા અને પોલીસને સહયોગ આપવા અપીલ કરી હતી. જોકે આ અંગે અમીરગઢ PI ધવલ પટેલે જણાવ્યું હતું કે આજરોજ આવતીકાલના કાર્યક્રમને અનુસંધાને અમીરગઢ ટાઉન વિસ્તાર તથા ઇકબાલગઢ ટાઉન તેમજ વિરમપુર ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી. આવતીકાલના તમામ કાર્યક્રમ ઉત્સવો જે છે શાંતિપૂર્વક રીતે ઉજવાય એના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામને અપીલ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસને સહયોગ કરવામાં આવે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.